एक तरफ जन्माष्टमी नो पर्व उजवाई रह्यो छे, परंतु जन्माष्टमी ना दिवसे ज ढोरवाड़ा मा गायोनी दुर्दशा जोवा मळी रही छे। अमदावाद ना ढोरवाड़ा मा गायोनी हालत कफोड़ी छे। दाणी लीमड़ा मा ढोरवाड़ा नो जे वीडियो छे ते सामे आव्यो छे, जाने किडियारो उभरायो होय तेवा ढोरवाड़ा ना दृश्यो सामे आव्या छे। ढोरवाड़ा मा खीचोखीच गाय भरवामां आवी होवानुं सामे आवी रह्युं छे। અત્યારે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર પુરાણ વિભાગનો એક વિડીયો જોયો, જેની અંદર આજે જન્માષ્ટમી હોય, આપણે કૃષ્ણ ભગવાનનો જન્માષ્ટમી મહોત્સવ મનાવતા હોય અને ગાય માતાની આવી હાલત જોઈને ખૂબ દુઃખ થયું। અંદર આપ જુઓ તો 2500 થી 3000 ગાય માતા પીડી રહી છે। तेरे आज मुद्दे कश्यप अमारी साथे लाइव जोड़ायेला छे। कश्यप, जे प्रमाणे जन्माष्टमी नो पर्व उजवाई रह्यो छे, गाय जे छे भगवान श्री कृष्ण ने प्रिय छे, परंतु गाय नी दुर्दशा जोवा मळी रही छे, शुं माहिती? जन्माष्टमी नो पर्व छे ने आखो देश जन्माष्टमी नो पर्व छे उजवी रह्यो छे, ने भगवान कृष्ण जे गायो ने चरावा जता हता ने तेनी दुर्दशा ना वरवा दृश्यो छे ते संदेश न्यूज आपने बताड़ी। मत मांगनार सरकारे गायोनी कई हालत करी छे ते आ दृश्योमां जोई शकाय छे। किडियारू उभराणू होय तेवी स्थिति जे छे ते अहींया जोवा मळी रही छे, ने खीचोखीच गायो जे छे ते ढोरવાડામાં અંદર ભરેલી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે 200 થી 3000 જેટલી ગાયો અંદર હોવાની માહિતી જે છે તે સામે આવી રહી છે। જ્યારે અહીંયા અંદર જવાની વાત કરવામાં આવી ત્યારે અહીંના કોર્પોરેશનના અધિકારીઓ છે તેણે અંદર જવાની મંજૂરી છે તે નહોતી આપી, અને અન્ય જગ્યાએથી આ આપણે દ્રશ્યો દર્શક સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે। જન્માષ્ટમીના દિવસે જ ગાયને માતાનું સ્વરૂપ આપી અને સરકાર મત માગે છે, અને માલધારીઓને રીઝવવા માટે થઈ અને ઢોરવાડા શરૂ કરવાની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ઢોરવાડામાં આ ગાયોની શું દુર્દશા થઈ રહી છે તે આ દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે। બીજી એક સૌથી મહત્વની બાબત એ છે કે થોડા સમય અગાઉ જ રખડતા ઢોરને નિયંત્રણમાં લાવવા માટે થઈ અને એક કાયદો બનાવવામાં આવ્યો અને 1 સપ્ટેમ્બરથી તેનું અમલીકરણ છે તે કરવામાં આવ્યું છે, પરંતુ આ દુર્દશા પાછળ જે જવાબદાર છે તેને કેટલો દંડ વસૂલવામાં આવશે, તેની સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે સરકાર દ્વારા જણાવવાની જરૂર હતી। જો કાયદો બનાવ્યો ત્યારે આ વાતની પણ જો જોગવાઈ રાખવામાં આવી હોત તો આજે ગાયોની આ દુર્દશાના દ્રશ્યો છે તે સામે ના આવ્યા હોત, અને જેને માતા તુલ્ય પૂજવામાં આવે છે, 33 કરોડ દેવનો વાસ જેમાં માનવામાં આવે છે, અને હિન્દુઓ જે છે તે ગાયોને પૂજે છે ને તેનું પૂજન અર્ચન કરે છે, એ જ ગાયોની આજે આ સરકારી તંત્ર દ્વારા દુર્દશા કરવામાં આવી રહી છે। જી જી ધન્યવાદ કશ્યપ આ માહિતી બદલ।